આથી વરસાદનું જોર થોડું ઘટ્યું છે. દિવસ દરમિયાન શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો. બપોર બાદ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સુરતમાં 8 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં ગત રોજથી વરસાદનું જોર ઘટ્યું છે અને ક્યાંક છૂટી છવાઈ ઇનિંગ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા છે તે હાલ નોંધાઈ રહ્યા છે. જોકે ભારે બફરાની સ્થિતિ પણ હાલ સર્જાઈ રહી છે. હાલ જે પ્રમાણે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે ઝરમર વરસાદ છે તે સુરતમાં હાલ વરસી રહ્યો છે. અનેકો વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદની જે ધીમી ધારી હેલી છે તે હાલ વરસી રહી છે. છેલ્લા 3 દિવસ અગાઉ જે પ્રમાણે સુરત શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા, જો કે ગત રોજ રાત્રિના સમય બાદ છે તે સુરતમાં વરસાદનું જોર હાલ ઘટ્યું છે અને માત્ર છૂટી છવાઈ ઇનિંગ છે તે સુરત શહેરમાં જોવા મળી રહી છે. હાલ સુરતના અઠવાલાઈન્સ, રાંદેર, અડાજણ, સરથાણા, પૂણા ગામ, અડાજણ, ઉધના, પાંડેસર સહિતના અનેકો વિસ્તાર છે કે જ્યાં આ પ્રમાણે છૂટી છવાઈ વરસાદની ઇનિંગ છે તે હાલ જોવા મળી રહી છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, 8 જુલાઈથી સુરત, વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ હાલ વરસાદી માહોલ છે તે ઝરમર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. જો કે 8 જુલાઈ બાદ વાતાવરણની અંદર પલટો આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે મુજબ ભારેથી અતિ ભારે વરસાદ છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ પડી શકે છે. પરંતુ સુરત શહેરના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદનો જે જોર છે તે ઘટ્યું છે અને ઝરમરથી છૂટી છવાઈ ઇનિંગ માત્ર હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ભટ્ટ સાથે રાકેશ ભ્રમભટ્ટ, યસ ટીવી, સુરત.